નમસ્કાર ખેડૂત મિત્રો ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ભલગામ મોટા ગામે વટાણાના ખેતરની વિઝિટ આવેલું છું આજે આપણે ખેડૂત મિત્ર પાસેથી વટાણાની વૈજ્ઞાનિક ખેતી વિશે માહિતી મેળવીશું આપ જોઈ શકો છો એ ફિલ્ડ વટાણાનો છે ખેડૂત મિત્ર આપણું પૂરું નામ અને સરનામું જણાવજો ને મારું નામ દિલીપભાઈ વિરજીભાઈ સુવાગિયા આપણે આ વટાણાનું ક્યારે વાવેતર કરેલું છે આપણે વટાણેનું વાવેતર કરેલું છે ત્રણ અગિયાર ત્રણ અગિયાર બે હજાર ને એકવીસ હા ઓકે એટલે આજે તારીખ છે ચૌદ એક બે હજાર બાવીસ એટલે લગભગ તોત્તેર દિવસની આસપાસના વટાણા થયા છે બરોબર આપ જોઈ શકો છો અત્યારે વટાણામાં પુષ્કળ ફૂલ પણ છે અને ફ્લાવરિંગ સારું છે અને સિંગની અવસ્થા પુષ્કળ ફ્લાવરિંગ પણ છે અને હવે આપણે આ વટાણાની ખેતીની વૈજ્ઞાનિક માહિતી ની વાત જો કરીએ તો વટાણા છે એ નોર્મલ જનરલી શિયાળામાં વાવવામાં આવે છે અને એને ઠંડુ અને સૂકું વાતાવરણ હોય છે એટલે કે શિયાળાનું જે વાતાવરણ હોય એ વધુ માફક આવે છે હવે જમીનની વાત કરીએ તો જમીન છે એ ગોરાડુથી ભારે કાળી જમીન પણ એને અનુકૂળ છે વાવવાની સમયની વાત કરીએ તો નવેમ્બર મહિનાનું પહેલું પખવાડિયું એટલે કે જેમ આ દિલીપભાઈએ વટાણાનું વાવેતર કરેલ છે ત્રણ નવેમ્બરના વાવેતર કરેલ છે એટલે નવેમ્બર મહિનામાં પહેલાં અઠવાડિયા પહેલાં પખવાડિયામાં પહેલાં પંદર દિવસમાં ગમે ત્યારે આપણે વાવેતર કરી શકીએ છીએ એ સિવાય જો વાત કરીએ બિયારણના દરની તો વીઘે સાતથી આઠ કિલોનો દર રાખવાનો હોય છે ત્યારબાદ જો વાવેતર પદ્ધતિની વાત કરીએ તો ઓરણીની મદદથી અને આ રીતે આપ જોઈ શકો છો એ રીતે આમાં ચાસ પાડીને વાવેલ છે આ ત્રણ એક એક ક્યારામાં ત્રણ ઓળ કરેલ છે એટલે અઠ્યાવીસની જાળીએ વાવેતર કરેલ છે બરાબર હા ત્યારબાદ ખાતરની વાત કરીએ તો બંને પ્રકારના ખાતરનો ઉપયોગ કરી શકાય અને હું તો એમ કહું ત્રણ પ્રકારના જો ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો વધુ સારું ઉત્પાદન મળે છે જેમ કે ત્રણ પ્રકારના એટલે કે છાણિયું વ્યવસ્થિત ગળતયું છાણિયું ખાતર હોય તો એક વીઘામાં એક ટન નાખવું એની સાથે એ વીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને ચાલીસ કિલોગ્રામ ફોસ્ફરસ એક હેક્ટરમાં એટલે કે છ વીઘામાં જાય એના માટે એવું કહી શકાય કે સિત્યાસી કિલોગ્રામ ડીએપી અને દસ કિલોગ્રામ યુરિયા જો આપણે નાખીએ છ વીઘામાં તો એટલું વૈજ્ઞાનિક ઢબે એટલું ખાતર વટાણાને પૂરતું છે તો પિયતની વાત કરીએ તો આમ તો જમીન વાતાવરણ અને ઘણા બધા ફેક્ટરો પર આધારિત છે પણ તેમ છતાં છ થી આઠ ટોટલ પિયત જોઈએ છે વટાણાને હવે આમાં જી રોગ અને જીવાતની વાત કરીએ તો જનરલી વટાણામાં એટલા બધા રોગ કે જીવાત આવતા નથી તેમ છતાંય ઈયળ છે એફિડ છે મોલો મચ્છી છે સફેદ માખી તડતડિયા ચૂસિયા પ્રકારની જીવાત થ્રીપ્સ અને લીલી યળનો અટેક રહે છે અત્યારે આ વટાણા ખૂબ તંદુરસ્ત છે અત્યાર સુધી દિલીપભાઈ આમાં કોઈ સ્પ્રે કરેલો છે આપે ફ્લાવરિંગ સિવાયનો કોઈ નહીં ફ્લાવરિંગ માટે કરેલો છે અચ્છા એની સિવાય કોઈ સ્પ્રે કરેલ નથી એટલે કે કોઈ બીજી બીજો ખર્ચો પણ આમાં અત્યાર સુધી ચડાવેલ નથી હવે આની કાપણીની વાત કરીએ આ વેરાયટીની વાત કરીએ ને તો આ વેરાયટી છે પકવવા માટેના જે વટાણા આવે એક્સિસ ટ્વેન્ટી ટ્વેન્ટી વેરાયટી છે એટલે આમાં વટાણામાં બે પ્રકારની વેરાયટી આવે છે એક છે લીલા અને લીલા અને માર્કેટમાં મોકલી શકાય એવા આવે એવા વટાણા આવે જે સાઠ દિવસમાં એ રેડી થઈ જાય સિંગ ઉતારીને સીધી એ જે શાકભાજીમાં ખાવા તરીકે મોકલી શકાય અને આ છે પકવવાના વટાણા એટલે આ નેવુંથી સો દિવસે પાકે અને આ જે સિંગ હોય એમાંથી દાણો જે હોય એ પકાવીને પછી એ લીલો નીકળે અને એનો પછી વટાણામાં છે પછી લીલી શાકભાજી તરીકે પાછળથી એને પલાળીને પાછો ઉપયોગ થઈ શકે એ રીતે હોય છે જેમ કે વટાણાનો ઉપયોગ લીલી શાકભાજી તરીકે થાય વટાણાના દાણાનો સંગ્રહ કરીને આખું વર્ષ ઉપયોગ કરી શકાય અને વટાણાનો લોટ અલગ અલગ જે સ્નેક્સ કે ફાઇમ્સ બનતા હોય એમાં પણ ઉપયોગી થતો હોય છે બરોબર છે કાપણીની વાત કરીએ તો આ સીંગ છે બરોબર આ સીંગો પાકવાની અવસ્થા પર આવે ત્યારે કાપણી કરી આખો છોડ કાપવાનો હોય છે અને ત્યાર પછી થ્રેશર અથવા ટ્રેક્ટર કે બળદથી મસળીને એના દાણા હોય એને જુદા પાડવામાં આવે છે અને ત્યારબાદ વાવલી નાખવાના એટલે આપણા હાથમાં જે આવે એ પ્યોર વટાણ આવી જાય છે બરોબર છે હવે દિલીપભાઈ પાસેથી આપણે એક વસ્તુ વધુ જાણીએ કે આ એમણે તો આ પહેલીવાર વાવેતર કરેલ છે હવે આપણે દિલીપભાઈ પાસેથી જાણીશું કે વટાણા આ આ બાજુનો પ્લોટ છે એ ચણાનો જ છે એમનું જ ખેતર છે અને આ વચ્ચે રાજગ્રહ પણ ઉભો છે એટલે અને દિલીપભાઈ ઘણા અલગ અલગ પાકની ખેતી કરે છે પણ આ વટાણા એમને આજ આ પહેલી વખત વાવેલ છે તો આપણે એની પાસેથી જાણું છું કે એમનો અભિપ્રાય શું છે વટાણા બાબતે આપને ચણાના વાવેતર કરતાં વટાણાના વાવેતરમાં બહુ અનુકૂળતા રહી છે અને મહેનત પણ ઓછી અને ખર્ચો પણ ઓછો એમ અને પિયત ઓછું ચણા જેટલું જ પિયત થી પાકી જાય છે બરોબર છે હવે દિલીપભાઈ તમારા નંબર કેજો ને અન્ય કોઈ ખેડૂત મિત્રને કોઈ માહિતી જોતી હોય તો આપની આપની પાસેથી માહિતી લઈ શકે તે માટે મારા નંબર છે પંચાણું ત્રણ સિત્તેર અઠ્ઠાણું ચાર ઓગણત્રીસ ફરીથી એકવાર જણાવજો પંચાણું ત્રણ સિત્તેર અઠાણું ચાર ઓગણત્રીસ ઓકે ઓકે ધન્યવાદ દિલીપભાઈ આપે આપના ખેતરની અમને મુલાકાત લેવા દીધી અને સાથે સાથે આજે ખેડૂત મિત્રોને ઘણી વૈજ્ઞાનિક માહિતી મળી છે વટાણા વિશે ખેડૂત મિત્રો આપને જણાવી દઉં કે આપને ખેતીની કોઈ પણ માહિતી જોતી હોય જેમ કે કોઈપણ પાકની વૈજ્ઞાનિક ધબે માહિતી છે કોઈ ઓર્ગેનિક ખેતીની માહિતી જોતી હોય કોઈપણ પ્રકારના બેક્ટેરિયા વિશે કે કોઈ બિયારણ વિશે માહિતી જોતી હોય કોઈ રો પાકમાં રોગ જીવાત આવે પછી એને કઈ રીતે નિયંત્રણ કરવું અથવા કોઈ પણ પાકમાં રોગ કઈ રીતે આવે જ નહીં અથવા ઓછું આવે એને કઈ રીતે આગોતરું આયોજન કરવું પશુપાલન છે બાગાયત વિશે માહિતી જોતી હોય કોઈ કૃષિની મશીનરી છે પિયતના સાધનો છે એની કોઈ માહિતી જોતી હોય અથવા કૃષિ લાઈનમાં માર્કેટિંગ છે બ્રાન્ડિંગ છે કોઈ જાહેરાત વિશે પણ માહિતી જોતી હોય તો આપ દરેક સિચ્યુએશનમાં આપ ગ્રીનલેન્ડ એગ્રી કન્સલ્ટન્સી એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ખેડૂતોના દરેક પ્રશ્નના જવાબ મળે છે આપ એક નંબર નોંધી લેશો સિત સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોંતતેર આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો બરોબર છે હા આપને આ માહિતી જો સારી લાગી હોય તો અન્ય લોકો સાથે પણ શેર કરજો અને જેથી અમે આવા વધુ વિડીયો આપના સુધી પહોંચાડી શકીએ આપને કોઈ કોઈ પાક ઉપર વિડિયો જોતો હોય તો બી અમને જણાવજો અમે એ પાક ઉપર વિડિયો બનાવશું જય હિન્દ જય ભારત જય ગો માતા